नमस्कार विद्यार्थी मित्रों, हूँ दिव्यश धीमर, ट्रेनिंग क्लासेस ना ऑनलाइन लेक्चर में आप सर्व विद्यार्थियों हार्दिक स्वागत करूँ छू। विद्यार्थी मित्रों, धोरण आठ ना गणित नी अंदर आपने चैप्टर नंबर 9 बैजिक पदावली अने नित्य श्रम नी अंदर स्वाध्याय 9.4 जोई रह्या हता। महत्वनो स्वाध्याय हतो द्विपदी नो, द्विपदी साथे गुणाकार। अने आगळना लेक्चर नी अंदर आपने साधु रूपना दाखला जोईने आव्या। एनी अंदर पहलो ने बीजो दाखलो घणो महत्वनो हतो अने आईएमपी हतो। विद्यार्थी मित्रों, आजना आ लेक्चर नी अंदर आपने साधु रूपना एवा थोड़ा अघराओ दाखलाओ जोवाना छे, जेनी अंदर तमारे द्विपदीनो द्विपदी साथे, एकपदीनो द्विपदी साथे अने द्विपदीनो त्रिपदी साथे गुणाकार करवानो रहेशे अने त्यारबाद सरवाळा बादबाकी करवाना रहेशे। तो आ रकम जुओ, a + b निशानी કઈ નથી, વચ્ચે c - b। હવે અહીંયા છે પ્લસ, એ માઇનસ બી, સી પ્લસ બી, પ્લસ ટુ કાઉન્ટમાં એસી પ્લસ બી। હવે તમારે પહેલા નક્કી કરવાનું કે અહીંયા કરવાનું શું છે। તો જો આ છે આપણે દ્વિપદીનો દ્વિપદી સાથે ગુણાકાર, આ પણ છે દ્વિપદીનો દ્વિપદી સાથે ગુણાકાર, અને આ શું છે એકપદીનો દ્વિપદી સાથે ગુણાકાર। તો સૌપ્રથમ આપણે ઉપરથી શરૂઆત કરીએ તો એ ગુણ્યા એ કાઉન્ટમાં c minus b વત્તા b કાઉન્સમાં c minus b વત્તા a કાઉન્સમાં c plus b minus, હવે અહીંયા માઈનસ છે તો b તો અહીંયા આપણે કાઉન્સ કરી દઈએ, માઈનસ b કાઉન્સમાં c plus b કાઉન્સ પ્લસ। હવે જો અહીંયા એક પદીનો દ્વિપદી સાથે ગુણાકાર તો બધાને જ આવડે, એટલે બે નો એસી સાથે અને બે નો બીડી સાથે। બધા છોકરાઓ આ દાખલાની અંદર એક જ ભૂલ કરે, બે નો એસી સાથે ગુણાકાર કરે પરંતુ બીડી સાથે ગુણાકાર કરશે નહીં, તો આ ખોટું છે। એક પદીનો દ્વિ, તમારે એક વસ્તુ દિમાગની અંદર ખાસ યાદ રાખવાની કે સરે કીધું કે આ બે છે એ આ એસી ના પણ છે ને બીડી ના પણ છે, એટલે કે એક પદીનો દ્વિપદી સાથે ગુણાકાર છે। આ ડાયલોગ મોઢામાં આવી જવો જોઈએ તમારા, બરાબર છે। તો ચાલો અહીંયા ગુણાકાર કરો તો 2 ગુણ્યા ac એટલે ભાઈ 2 ac + 2 bd। ચાલો આનો ખેલ તો ખતમ થઈ ગયો, હવે અહીંયા કરીએ સર ગુણાકાર। તો જો આ પણ એક થયું, એક પદીનો દ્વિપદી સાથે ગુણાકાર, તો a ગુણ્યા c ac, અહીંયા માઈનસ ની નિશાની તો માઈનસ a ગુણ્યા d ad, અહીંયા કઈ નિશાની છે પ્લસ તો અહીંયા પ્લસ મૂકીશું, b ગુણ્યા c એટલે આવશે bc માઇનસ b / d એટલે આવશે bd + a / c એટલે આવશે ac + a / d એટલે આવશે ab। શું કર્યું છે મે બધાની અંદર એક પદીનો દ્વિપદી સાથે ગુણાકાર જ કર્યો છે। હવે અહીંયા માઇનસ છે તો હું કૌંસમાં લખીશ b / c bc / b / d bd + 2ac + 2bd। હવે શું કરું છોકરાઓ, તો કાઉન્ટ છોડી દઈએ, અહીંયા માઈનસ છે એટલે હવે જો અહીંયા જે સમાન પદ છે ને એને નજીક નજીક લાવો, બરાબર છે। તો AC જેવું સરખું સરખું પદ તમને દેખાય છે અહીંયા કોઈ, સર આ એક AC છે। એક કામ કરીએ, પહેલા આપણે અહીંયાથી માઈનસ છે ને તેને કાઢી નાખીએ, AC - AD / BC - BD / AC + AD - BC - BD + 2AC + 2BD। બધા શું કરશે અહીંયા, આને જ માઈનસ આપશે, આને માઈનસ આપશે નહીં, નિશાની તો બંનેઓની બદલાય ને, ઓકે। ચલો હવે જો AC જેવું પદ આખા રકમમાં ક્યાં ક્યાં છે, તો સર આ એક AC, અહીંયા એક AC ને અહીંયા બે વખત AC, તો એને નજીક નજીક લખી દઈએ આપણે AC / AC / 2AC। ચલો AD જેવું પદ કયું છે, જો અહીંયા આ છે માઈનસ AD અને આ છે પ્લસ AD, તો બોલો સીધી વાત છે, માઈનસ પ્લસ સહગુણક સરખા, તો આ પદ શું થઈ જશે ઓટોમેટિક કેન્સલ, AD માંથી AD જાય તો 0। ચલો BC, BC જે ઉપર છે કોઈ બીજું આયુ, આ પ્લસ BC આ માઈનસ BC, તો આ પદ ભી સીધું શું થઈ જશે કેન્સલ। હવે જુઓ BD જે ઉપર, તો સર આયુ અહીંયા માઈનસ BD માઈનસ BD, આ કેન્સલ થશે નહીં, કેમ ન થશે, બંનેની નિશાની જુઓ સરખી છે, જો એક પ્લસ ને એક માઈનસ હોય તો કેન્સલ થઈ જાય, તો અહીંયા લખીશું આપણે માઈનસ BD માઈનસ BD અને પ્લસ 2BD।
चलो હવે અહીંયા કરીએ AC વત્તા AC વત્તા 2AC જો હવે આનો સરવાળો કઈ રીતે કરવાનો તો 2 આનો સહગુણક કઈ નથી તો 1 આનો સહગુણક કઈ નથી તો 1 તો 2 1 3 ને 1 4 એટલે કેટલા AC 4 AC મે કાલે તમને સરવાળો શીખવાડેલો હતો કે સરવાળો ને ગુણાકાર કઈ રીતે થાય માઈનસ BD માઈનસ DD માઈનસ BD માઈનસ BD માઈનસ માઈનસ પ્લસ તો BD વત્તા BD કેટલા થશે 2 ટાઈમ્સ BD અને નિશાની તો મોટાની એટલે 1 એટલે માઈનસ 2 BD પ્લસ 2 BD બોલો છોકરાઓ હવે અહીંયા કેન્સલ થશે હા જુઓ આ માઈનસ ને આ પ્લસ એટલે 2 BD 2 BD ગયા એટલે આન્સર શું આવશે તમારો 4 AC મહત્વનો દાખલો છે દરેક વિદ્યાર્થીએ દાખલો બે વખત લખવાનો છે આવા જ બધા દાખલા છે જોતા રહો તો તમને આવડતો રહેશે આનું સાદું રૂપ આપવાનું છે બહુ સિમ્પલ દાખલો છે દ્વિપદી નો દ્વિપદી વત્તા દ્વિપદી નો દ્વિપદી તો ચાલો છૂટું પાડીએ આપણે તો અહીંયા લખીશું x કૌંસમાં 2x વત્તા y પ્લસ y કૌંસમાં 2x વત્તા y વત્તા x કૌંસમાં x માઈનસ y વત્તા 2y કૌંસમાં x માઈનસ y લખી નાખ્યું હવે તો અહીંયા તમને બધાને આવડે એક પદી નો દ્વિપદી સાથે ગુણાકાર બધાનો બરાબર હવે છોકરાઓ આમાં તમને માસ્ટરી આવી ગઈ જોઈએ અને એક વસ્તુ સારી બાબત એ છે કે બધામાં આપણે પ્લસ છે એટલે આપણે કોઈની નિશાની બદલવાની થતી નથી તો કરો અહીંયા ગુણાકાર x ગુણ્યા 2x તો ગુણ્યા એટલે 2x નો વર્ગ આની એક ઘાત એટલે 2 ઘાત વત્તા x ગુણ્યા y એટલે xy વત્તા y ગુણ્યા 2x તો y 2x લખો તો પણ ચાલે અને 2xy લખો તો પણ ચાલે વત્તા y ગુણ્યા y y નો વર્ગ વત્તા અહીંયા વત્તા છે તો વત્તા x ગુણ્યા x x નો વર્ગ અહીંયા માઈનસ છે તો અહીંયા માઈનસ x ગુણ્યા y એટલે xy વત્તા 2y ગુણ્યા x એટલે 2xy માઈનસ 2y / y એટલે 2y નો વર્ગ ચાલો સરખા સરખા પદ નજીક લાવો તો કે 2x ના વર્ગ જેવો પદ કયો છે સર આ અને આ ઉડે છે નથી ઉડતું તો નજીક લાવો 2x² + x² xy જેવો પદ કયો છે તો સર આ xy + 2xy ને -xy બરાબર છે અને પાછું અહીંયા છે +2xy તો છોકરાઓ તમે એક વસ્તુ જોઈ આની અંદર આ xy ને આ xy કેન્સલ થઈ જાય કે નહીં થઈ જાય કારણ કે આ xy ને આ -xy એકમાંથી એક જાય તો 0 ને 0 ગુણ્યા xy એટલે તો 0 જ આવે એટલે આ વાળો પદ કેન્સલ તો બચ્યું શું -2xy -2xy હવે જોઈએ બીજું શું છે તો +y નો વર્ગ -2y નો વર્ગ ચલો હવે આનો સરવાળા બાકી તમને આવડશે 2x² + x² કેટલા થશે dx² વત્તા 2xy વત્તા 2xy 4xy અને y નો વર્ગ માઈનસ 2y નો વર્ગ પ્લસ માઈનસ માઈનસ 2 માંથી 1 જાય તો 1 માઈનસ y નો વર્ગ અને મોટું પદ 2 એટલે એની નિશાની આપણે શું મૂકી માઈનસ y નો વર્ગ બહુ આઈમ ફીડ આપણો છે આ પણ આપણે બે વખત લખવાનો છે બરાબર છે આગળ વધી આપણે હવે છોકરાઓ અહીંયા શું છે તો સર અહીંયા દ્વિપદી નો ત્રિપદી સાથે ગુણાકાર છે શું છે અહીંયા દ્વિપદી નો ત્રિપદી સાથે ગુણાકાર તો દ્વિપદી નો ત્રિપદી સાથે ગુણાકાર કરવો બહુ સહેલો છે એમાં પણ એક કરવાનો આનો એક ભાગ આખું પદ આનો એક ભાગ આખું પદ જો તમે અહીંયા x કૌંસમાં x² xy y નો વર્ગ y કૌંસમાં x² xy y નો વર્ગ છે કે નહીં એકદમ સિમ્પલ હવે શું કરવાનું તો સર હવે એક પદી નો ત્રિપદી સાથે ગુણાકાર એટલે x આની સાથે અને x આની સાથે એ રીતે y આની સાથે આ આની સાથે અને આ આની સાથે તો કરો જોઈએ x ગુણ્યા x નો વર્ગ એટલે 2 અને 1 કેટલી ઘાત 3 ઘાત માઈનસ x ગુણ્યા xy એટલે x ગુણ્યા x x નો વર્ગ ને y બચારો એટલો એટલે ને બેકનો લખીશું વત્તા x ગુણ્યા y નો વર્ગ એટલે xy નો વર્ગ વત્તા y ગુણ્યા x નો વર્ગ એટલે y x નો વર્ગ માઈનસ y ગુણ્યા xy એટલે x તો એવા y ગુણ્યા y એટલે y નો વર્ગ વત્તા
વાયનો વાય ગુણ્યા વાયનો વર્ગ એટલે વાયનો ઘન. ચલો હવે સજાતીય પદ નજીક નજીક લાવો. તો જો x નો ઘન x નો વર્ગ y હોય એવું પદ તમને કોઈ દેખાય છે? આ આ નથી, અહીંયા તો y નો વર્ગ છે. x નો વર્ગ y લાવ્યો, y ગુણ્યા x નો વર્ગ ને x નો વર્ગ ગુણ્યા y, પણ આની નિશાની પ્લસ છે, આની નિશાની માઈનસ છે, તો આ સીધું શું થઈ જશે? કેન્સલ. ઓકે, xy ના વર્ગ જેવું પદ સર આવ્યું, આ પ્લસ xy વર્ગ, આ માઈનસ x વર્ગ, એ પણ શું થઈ જશે? કેન્સલ. તો બચ્યું શું? ફક્ત x નો ઘન વત્તા y નો ઘન. તો આ થઈ ગયો તમારો આન્સર. સમજી ગયા છોકરાઓ? ખૂબ જ સહેલો દાખલો છે, કઈ એમાં ગભરાવા જેવું નથી. તમે ધ્યાનથી મારો એક એક સ્ટેપ મેં જે એક એક શબ્દ બોલું છું એ સાંભળીને ગણતા ગણતા કરશો તો તમને આરામથી આ દાખલા આવડી જશે. આગળ જુઓ, અહીંયા અહીંયા પણ કંઈક એવું જ છે. જુઓ, પહેલા દ્વિપદીનો ત્રિપદી સાથે ગુણાકાર છે અને ત્યારબાદ પેલું સરવાળા બાદબાકી છે, બરાબર છે? તો કઈ રીતે કરીએ? તો જુઓ, સૌથી પહેલા તો 1.5x છે તેને છૂટું પાડ, એટલે મેં આમ લખી દો 15/10x કૌંસમાં 1.5x, એટલે આવી રીતે લખાશે 15/10x વત્તા 4y વત્તા 3 માઇનસ 4y. હવે જો છોકરાઓ, માઇનસ ની નિશાની આવે એટલે અહીંયા શું કરી દેવાનો? કૌંસ કરી જ દેવાનો. કેમ? નિશાની બદલાશે. કૌંસમાં 15/10x પ્લસ 4y પ્લસ 3 માઇનસ 4.5x વત્તા 12y, બરાબર છે છોકરાઓ? અગલો ડાકલો છે, ધ્યાન આપજો તો જ ખબર પડશે. હવે શું કરીએ આપણે? તો કે ભાઈ, એક પદીનો ત્રિપદી સાથે ગુણાકાર કરતા જઈએ. તો કરો, તો અહીંયા આવશે 15 × 15, મને આવડે છે 225, અને x × x એટલે x નો વર્ગ, છેદમાં 10 × 10 એટલે કેટલા થશે? 100. સમજી ગયા? આનુવાની સાથે આનુવાની સાથે સેમ વસ્તુ અહીંયા કરીએ, વત્તા 15 × 4 60, x × y xy, છેદમાં 10 તો આવવાના જ છે કારણ કે એ બધા સાથે ગુણાશે, વત્તા 15 × 3 45x, છેદમાં કેટલા? 10. સમજી ગયા તમે? માઇનસ કાઉન્ટ કરો અહીંયા, 15 × 4 60 xy, છેદમાં 10 તો રહેવાના જ છે, વત્તા 4 × 4 16y નો વર્ગ વત્તા 4 × 12y માઇનસ 4.5x વત્તા 12y. સમજી ગયા તમે? હવે મેં શું કરું છોકરા? તો અહીંયા હવે મેં પોઈન્ટ કાપી નાખો, તો પોઈન્ટ કાપો તો 100 એટલે 2.25 આવશે, તો 2.25x નો વર્ગ, 0 0 ગયા અહીંયાથી, તો પ્લસ 6xy, અહીંયા પોઈન્ટ કાપો એટલે 4.5 આવશે, તો વત્તા 4.5x માઇનસ, કાઉન્ટ છોડી દઈએ આપણે, તો અહીંયા થી આ બિંદુ બિંદુ જશે એટલે અહીંયા થઈ જશે માઇનસ 6xy, અહીંયા કાઉન્ટ છોડો તો પ્લસ નું થઈ જશે માઇનસ 16y નો વર્ગ માઇનસ 12y માઇનસ 4.5x પ્લસ 12y. સર, અહીંયા નિશાની નહીં બદલવાની છોકરાઓ, આ માઇનસ ખાલી 4.5x નો જ છે, 12y ની આગળ તો માઇનસ આપેલી હતી, અને જો અહીંયા કાઉન્સ કર્યું હોત તો સમજવાનું કે આપણે નિશાની બદલવી પડે. તો હવે શું કરીશું? તો સજાતીય પદને નજીક નજીક લાવો. તો જુઓ, હવે ઘણું બધું છોકરાઓ અમારી છે ને ઉડી જતું હશે, બરાબર છે? જો હવે 2.25x નો વર્ગ, તો 2.25x નો વર્ગ તો બેઠો જેના જેવું કોઈ નથી, 6xy માઇનસ 6xy એટલે કેન્સલ, પ્લસ માઇનસ માઇનસ 6 માં 6 જાય તો 0, ઝીરો વાળું પણ લખવાનું નહીં, એને સીધું કેન્સલ કરી દેવાનું. 4.5x એવું કોઈ બીજું પદ તમને દેખાતું હોય તો આવ્યું 4.5x, એની નિશાની અહીંયા નથી લખી, આ અહીંયા લખી છે, હું છેકીને અહીંયા લખી દઉં માઇનસ 4.5x, તો આ પ્લસ આ માઇનસ, લેવો એ પણ કેન્સલ થઈ ગયું. ચાલો બીજું આગળ વધીએ, 16y નો વર્ગ એવું કોઈ પદ છે નહીં તો લખી નાખો બેઠા 16y નો વર્ગ જોઈએ, 12y માઇનસ 12y, આ માઇનસ આ પ્લસ, તો આ પણ કેન્સલ, તો આ આવ્યો તમારો ફાઇનલ આન્સર, 2.25x નો વર્ગ અને 16y નો વર્ગ છે. કેને એકદમ સિમ્પલ દાખલો, અહીંયા તમે એક સ્ટેપ છોકરાઓ વધારે લખી શકો. જો અહીંયા હું લખું છું, કયું આવ્યું? આ 15/10x ગુણ્યા 15/10x વત્તા 15/10x ગુણ્યા 4y,
મારી પાસે જગ્યા નહી હતી એટલે મે સીધો સમજાવ્યો આ રીતે કરશો તો વધારે ખબર પડશે 15 ગુણ્યા 15 225 x નો વર્ગ છેદ માં 100 15 4 60 xy છેદ માં 10 એ રીતે ત્રીજું પદ પણ તમારે લખી દેવાનું આ જે છેલ્લો દાખલો છે આ દાખલો પણ બે વખત ગણીશું છેલ્લો દાખલો આઈએમપી જે પરીક્ષામાં પૂછાય એવો છે ત્રિપદીનો ત્રિપદી સાથે ગુણાકાર હવે ત્રિપદીનો ત્રિપદી સાથે ગુણાકાર કઈ રીતે કરશો તો કઈ વાંધો નહીં ત્રિપદીનો ત્રિપદી સાથે ગુણાકાર કરવા માટે આપણે આના બધાના ભાગ પાડી દેવાના એટલે a એના સાથે આખું લખો a plus b minus c plus b એના સાથે આખું a plus b minus c છેલ્લું plus c એના સાથે આખું a plus b minus c બરાબર છોકરાઓ આ જો તમને ખબર પડશે કે ટુકડા પાડીને આખું એટલે તમને કોઈ પણ દાખલા આવડે હવે અહીંયાથી તો બધાને આવડે એક પદીનો દ્વિપદી એક પદીનો ત્રિપદી તો જો પહેલા આનો આખો કાઉન્સ લીધો પછી બી નો આખા કાઉન્સ સાથે લેરો અને પછી સી નો આખા કાઉન્સ સાથે મે ગુણાકાર કર્યો ચલો બોલો હવે અહીંયા શું આવશે તો બોલો a ગુણ્યા a એટલે આવશે a નો વર્ગ વત્તા a ગુણ્યા b એટલે ab અહીંયા માઇનસ માઇનસ a ગુણ્યા c એટલે ac પ્લસ b ગુણ્યા a એટલે ab અથવા તો ba એક જ થયું વત્તા b ગુણ્યા b b નો વર્ગ માઇનસ b ગુણ્યા c એટલે bc વત્તા c ગુણ્યા a એટલે ac વત્તા c ગુણ્યા b એટલે bc અને c ગુણ્યા c એટલે માઇનસ c નો વર્ગ ચાલો હવે કરીએ સરવાળા બાદબાકી ગુણાકાર જે થતા હોય છે બોલો a સ્ક્વેર ab જેવું પદ કયો છે આ રહ્યો ab અને ab બીજું કોઈ છે કોઈ નથી બંનેની નિશાની સરખી છે એટલે એને લખવું પડે ઉડશે નહીં ચલો ac જે ઉપર જો માઇનસ ac પ્લસ ac એટલે આ તો થઈ ગયા કેન્સલ હા પછી જુઓ b ના વર્ગ જેવો કોઈ પદ નથી તો b સ્ક્વેર માઇનસ bc પ્લસ bc તો આ પણ શું થઈ ગયા કેન્સલ અને માઇનસ c નો વર્ગ તો તમારો આન્સર આવશે a સ્ક્વેર બોલો ab વત્તા ab એટલે શું થશે 2ab પ્લસ b નો વર્ગ માઇનસ c નો આ દેજો તમારો આન્સર આ દાખલો પણ કેટલી વાર લખીશું બે વાર તો છોકરાઓ આ હતા દ્વિપદીના દ્વિપદી સાથેના ગુણાકાર છોકરાઓ અહીંયા આપણો સ્વાધ્યાય 9.4 પૂરું થાય છે હવે આપણે નિત્યસમ જોઈશું ને એ તો બહુ જ મહત્વનો છે ને બહુ સહેલો છે તો દરેક વિદ્યાર્થીઓ એની અંદર ધ્યાન આપજો આના પછીનું ચેપ્ટર તમારા ધોરણ આના પછીનો સ્વાધ્યાય તમારો 9માં ને 10માંનો ને પાયો છે તો મહેરબાની કરીને આ વિડીયો અને આના પછીના દરેક વિડીયો તમારે ધ્યાનથી જોવા પડશે આખું ચેપ્ટર જ મહત્વનું છે વિડીયો ગમ્યો હોય તો એને લાઈક કરો શેર કરો સબસ્ક્રાઇબ કરો અને જોતા રહો ત્રિનેન ક્લાસીસની ચેનલને થેન્ક યુ જય હિંદ વંદે માતરમ